વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે કલરવની આઈડિયાની ચોપડી કાઢો, જેમાં પાના નંબર 25માં આપણે ચેપ્ટર બીજું શાળા તત્પરતા 2માં આગળ વધશું, જેમાં આપણે સરસ મજાનું એક ગીત ગાઈશું. ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? તો ચાલો હવે આપણે ગીતની ખાલી જગ્યા પહેલાં પૂરશું અને પછી સરસ મજાનું ગીત ગાઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આગળ વધશું. તો ચેપ્ટર 2 શાળા તત્પરતા 2. આપણે શાળા તત્પરતા 1માં ઘણું બધું સુરજ ચાંદા વિશે ગીત ગાયું હતું ને, એવી રીતે હવે શાળા તત્પરતા 2માં સરસ મજાનું ગીત આપ્યું છે. કયું ગીત? ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? આ ગીત ગાયેલું છે ને બધાએ. તો ચાલો આપણે એ ગીતની પહેલાં તો ખાલી જગ્યા પૂરશું અને પછી એ ગીત ગાશું. તો અહીં શું આપેલું છે? તો બાળ ગીત. ચિત્ર અથવા સંકેતો સમજો અને ખાલી જગ્યા પૂરો અને ગીતની પૂર્ણ કરો. ગીત આપ્યું છે અને ગીતમાં તમને સંકેતો એટલે કે ચિત્રો આપી દીધા છે. તમારે ચિત્રનું નામ લખવાનું છે અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો ચાલો આપણે સંકેતોને ઓળખશું અને ખાલી જગ્યા પૂરી કરશું અને પછી સરસ મજાનું ચક્કીબેનનું ગીત ગાઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલાં તો ચકલી આપેલી છે અને પછી ખાલી જગ્યા ચક્કીબેન મારી સાથે રમવા. તો શું આવશે અહીં? ચક્કીબેન મારી સાથે રમવા. તો અહીં શું લખશું? ચક્કીબેન. તો આપણે લીટીની બરાબર એટલે કે આ લીટીને વ્યવસ્થિત ચક્કીબેન લખવાનું છે. તો શું આવશે? ચક્કીબેન મારી સાથે રમવા, આવશો કે નહીં, આવશો કે નહીં? હવે શું છે? બેસવાને આ ખાલી જગ્યા. તો આ ચિત્ર શું છે? તો પાટલો. બેસવાને પાટલો. બેસવાને પાટલો. સુવાને આ ચિત્ર શેનું દેખાય છે? તો ખાટલાનું. તો બેસવાને પાટલો, સુવાને ખાટલો. બેસવાને પાટલો, સુવાને ખાટલો. ઓઢવાને આ શેના ચિત્ર છે? પીછા. તો અહીં લખશું પીછા. ઓઢવાને પીછા. આપીસ્તને આગળ. તો પહેરવાને ખાલી જગ્યા મોર પીછા વાળી. તો આ ચિત્ર શેનું દેખાય છે તમને? તો સાડીનું. તો પહેરવાને સાડી. પહેરવાને સાડી, મોર પીછા વાળી. ઘમરિયો. તો આ ચિત્ર શેનું છે? ઘાઘરાનું. તો ઘમરિયો ઘાઘરો. આપીસ્તને તો અહીં આવશે ઘાઘરો. ઘમરિયો ઘાઘરો. આપીસ્તને ચક ચક કરજો, ચી ચી કરજો. ચણવાને આ ચિત્ર શેનું છે એટલે કે આ સંકેત શું છે? તો દાણા. ઘઉંના દાણા છે. તો અહીં લખવાનું દાણા. ચણવાને દાણા. આપીસ્તને બા નહીં વઢશે, બાપુ નહીં વઢશે. નાનો આ શું છે? તો બાબો. નાનો બાબો. તને જલશે નહીં, જલશે નહીં. નાનો બાબો તને જલશે નહીં, જલશે નહીં. ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? તો તમારે પણ આવી રીતે વ્યવસ્થિત ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ચક્કીબેનનું ગીત ગાઈ નાખશું. તો ચાલો તૈયાર છો ને વિદ્યાર્થી મિત્રો, તમારે પણ મારી સાથે ગાવાનું છે. તો ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? બેસવાને પાટલો, સુવાને ખાટલો. ઓઢવાને પીછા આપીશ તને, આપીશ તને.
चक्की बेन चक्की बेन मारी साथी रमवा आवशो के नहीं आवशो के नहीं। पेरवानी साड़ी मोर पिछावाड़ी गमरियो गागरो आपिशताने। पेरवानी साड़ी मोर पिछावाड़ी गमरियो गागरो आपिशताने। चक चक कर छो ची ची कर छो चणवानी दाना आपिशताने। चक्की बेन मारी साथे रमवा आवशो के नहीं आवशो के नहीं। बा नहीं वडशे बापू नहीं वडशे नानो बाबतनी जलसे नहीं जलसे नहीं। चक्की बेन मारी साथे रमवा आवशो के नहीं आवशो के नहीं। तो तमारे पण विद्यार्थी मित्रों आवी ज रीते घरे सरस मजानू आ चक्की बेननू गीत गावानू छे अने मोडे करवानू छे। नंबर बगड़ छगड़ 26 मां चक्की बेनना गीतना आधारे प्रश्नोना जवाब दईशू। तो शू छे गीत परथी मांग्या मुजब उत्तर लखो। पहेलू छे चक्की बेन गीत सांभळो गाओ अने आधारे नीचे प्रश्नोना जवाब आपो। तो અહીં તમને ત્રણ પ્રશ્ન આપ્યા છે એના જવાબ તમારી બાજુમાં સારા અક્ષરે લખવાના છે। તો પહેલો પ્રશ્ન શું છે? તો બાળકી ચક્કી બેનને સુવા માટે શું આપશે? તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, સુવા માટે બાળકી ચક્કી બેનને શું આપે છે? તો બેસવાને પાટલો અને સુવા માટે ખાટલો। તો શું આવશે? બાળકી ચક્કી બેનને સુવા માટે ખાટલો આપશે। તો આપણે એનો જવાબ અહીં લખશું। તો બાળકી ચક્કી બેનને સુવા માટે ખાટલો આપશે। તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આવી રીતે જ વ્યવસ્થિત લીટીને અડીને આવી રીતે જવાબ લખવાનો છે। તો જવાબ શું આવ્યું? બાળકી ચક્કી બેનને સુવા માટે ખાટલો આપશે। હવે છે બીજો પ્રશ્ન, બાળકી ચક્કી બેનને ચણવા શું આપશે? તો ચક્કી બેનને બાળકી ચણવા માટે શું આપે છે? તો દાણા। તો આપણે લખશું બાળકી ચક્કી બેનને, તો બાળકી ચક્કી બેનને ચણવા દાણા આપશે। શું આવશે? બાળકી ચક્કી બેનને ચણવા દાણા આપશે। હવે શું છે? તો ત્રીજો, ચક્કી બેનને કોણ જાળશે નહીં? તો છેલ્લે શું આવ્યું? નાનો બાબુ ચક્કી બેનને જાળશે નહીં। તો અહીં શું આવશે? નાનો બાબુ, નાનો બાબુ ચક્કી બેનને જાળશે નહીં। તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આવી રીતે જ વ્યવસ્થિત જવાબ લીટીને અડીને લખવાના છે। પ્રશ્ન બે, નીચે આપેલા વાક્યોમાં સાચા વાક્યની સામે ખરું અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો। અહીં તમને બે વાક્ય આપી દીધા છે, તમારે એ સાચું હોય તો અહીં સાચાની નિશાની કરવાની છે અને ખોટું હોય તો ખોટાની નિશાની કરવાની છે। તો જુઓ પહેલું વાક્ય શું છે? બાળકી ચક્કી બેનને ઓઢવા માટે ચાદર આપશે। તો વિદ્યાર્થી મિત્રો બાળકી ચક્કી બેનને ઓઢવા માટે ચાદર આપે છે, તો કે ના, ચક્કી બેનને ઓઢવા માટે પીછા આપે છે, બરાબર, ચાદર આપતી નથી, એટલે આમાં શું આવશે? તો ખોટું। હવે છે બીજું,
ચક્કીબેન ને પહેરવા માટે ગમરિયો ઘાઘરો આપવામાં આવશે. તો ચક્કીબેન ને પહેરવા માટે ગમરિયો ઘાઘરો આપવામાં આવશે? તો કે હા. તો અહીં આવશે ખરું. તો કે સાચું, સાચાની નિશાની કરવાની છે. હવે આવે છે પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન 3. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ ખરાની નિશાની કરો. અહીં તમને પ્રશ્નો આપી દીધા છે અને પ્રશ્નોના જવાબમાં 4 વિકલ્પ આપ્યા છે. સાચા જવાબમાં ખરાની નિશાની કરવાની છે. તો ચાલો પહેલો આપણે વિકલ્પ જોઈશું. તો બાળકી કોને પોતાની સાથે રમવા બોલાવે છે? તો અહીં તમને 4 ચિત્રો આપ્યા છે. પહેલું ચકલી છે, બીજું પોપટ છે, ત્રીજું કબૂતર છે કે કાગડું. તો ગીત શેનું છે? ચક્કીબેનનું. હા, તો બાળકો, બાળકી કોની સાથે રમવા બોલાવે છે? તો ચક્કીબેનને. તો આપણે ચકલીમાં ખરાની નિશાની કરશું. કહે છે ને કે ચક્કીબેન ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? તો કોને બોલાવે? ચકલીબેનને. હવે છે બીજું. બાળકી ચક્કીબેનને બેસવા માટે શું આપશે? ખુરશી આપશે, પાટલો આપશે, બાટલો આપશે કે આસન આપશે? તો બાળકી બેસવા માટે પાટલો આપશે. તો અહીં આપણે પાટલામાં ખરાની નિશાની કરશું. બાળકી શું કહે છે? બેસવાને પાટલો, સુવાને ખાટલો. તો બેસવાને શું આપ્યું? પાટલો. હવે આવે છે ત્રીજું. બાળકી ચક્કીબેનને કેવી સાડી આપશે? તો લાલ આપશે, લીલી આપશે, આભલાવાળી આપશે કે મોરપીછાવાળી આપશે? તો કઈ સાડી આપે છે? મોરપીછાવાળી. તો આપણે મોરપીછાવાળીમાં ખરાની નિશાની કરશું. હવે આવે છે પ્રશ્ન 4. ખાલી જગ્યા કરજો, ખાલી જગ્યા કરજો. તો શું આવે છે? ચક ચક કરજો, ચક ચક ચીચી કરજો, પટ પટ પીપી કરજો કે ચીચી પીપી કરજો? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? ચક ચક ચીચી કરજો. એટલે ચક ચક અને ચીચીમાં ખરાની નિશાની કરશું અને ખાલી જગ્યામાં લખશું ચક ચક. ચક ચક કરજો, ચી ચી કરજો. હવે આવે છે 5મો વિકલ્પ. ચક્કીબેનને કોણ કોણ વળશે નહીં? તો બા બાપુ, કાકા કાકી, મામા મામી કે દાદા દાદી. કોણ વળશે નહીં? તો બા બાપુ. ચક્કીબેનને બા બાપુ વળશે નહીં. તો આપણે બા બાપુમાં ખરાની નિશાની કરશું. ચક્કીબેનને બા બાપુ વળશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજનું હોમવર્ક છે કલરવની આઈડિયલ ચોપડી પાના નંબર 25 અને 26 વિડીયોમાંથી જોઈને સારા અક્ષરે લખવાનું રહેશે અને ચક્કીબેનનું જે ગીત છે ને એ તમારે મોડે કરવાનું છે. તો હવે મળશું આપણે આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.